વેલકમ ટુ ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ. કોલ્ડ કોકો બનાવવા માટે સુરતમાં જે પ્રખ્યાત છે તે કોલ્ડ કોકો બનાવવા માટે અહીંયા મેં 2.5 લિટર દૂધ લીધું છે, 5 થેલી. લો ફેટ નથી લીધું, હાઈ ફેટ દૂધ લીધું છે. વાસણ આપણે થોડું પાણીવાળું કરી પાણી કાઢીને ગેસ ઓન કરીશું, તપેલું મૂકીશું અને આપણે 2.5 લિટર દૂધ એડ કરીશું. તો કોકો અમારા ઘરમાં બધાને જ બહુ ભાવે છે એટલે મેં અહીંયા 2.5 લિટર દૂધ લીધેલું છે. અને કોકોને તમે 2-3 દિવસ સુધી ફ્રીજમાં સાચવી શકો છો એરટાઈટ ડબ્બામાં ભરીને. હવે આપણે દૂધમાં એકવારનો ઉભરો આવે ત્યાં સુધી મીડિયમ ગેસ રાખીશું અને આ જે ટોટલ કોકો છે તેને થતાં 25 મિનિટ જેટલો સમય થશે. નેક્સ્ટ અહીંયા હું વિકીફિલ્ડનો કોકો પાવડર યુઝ કરું છું. તમે હંમેશા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કોઈ સારી બ્રાન્ડનો જ કોકો પાવડર યુઝ કરજો તો એનો ટેસ્ટ વધારે સારો આવશે. રેટ્સ ઓલરેડી બધાના એક સરખા જ હોય છે, કોસ્ટિંગ બધાની એક સરખી જ હોય છે, પણ આ જે બ્રાન્ડ વેલ્યુ છે એ તમારી ટેસ્ટમાં એકદમ જ સરસ ઓરિજિનલ કોકો સ્વીટ ટેસ્ટ લાવશે. 1 થેલી દૂધ એટલે કે 2.5 લિટર દૂધ સામે આપણે 2 ચમચી કોકો પાવડર યુઝ કરીશું. તો અહીંયા મેં 5 થેલી યુઝ કરી છે તો તેની સામે હું 10 ચમચી કોકો પાવડર યુઝ કરીશ. કદાચ તમને શરૂઆતમાં વધારે લાગે ક્વોન્ટિટી, તો તમે શરૂઆતમાં 2.5 થેલી એટલે 2.5 લિટર દૂધ વચ્ચે 1.5 ચમચી યુઝ કરજો અને પછી એક વખત ટેસ્ટ કર્યા પછી ઉપરથી બીજી 1/2 ચમચી પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા 2.5 લિટર દૂધ વચ્ચે આખી આખી વાટકી ભરીને મેં કોકો પાવડર અત્યારે હું એડ કરું છું. પછી જરૂર પડે તો આપણે પાછળથી બીજો કોકો પાવડર એડ કરી શકીએ છીએ. આજે કોકો પાવડર છે તમે ટેસ્ટ કરશો તો તમને એકદમ જ કડવો લાગશે અને આ જ કોકો પાવડર તમારે યુઝ કરવાનો છે જે ટેસ્ટમાં એકદમ જ કડવો હોય. આ કોકો પાવડર આપણે ડાયરેક્ટ દૂધમાં નથી એડ કરવાનો, પણ આ પાવડરની અંદર આપણે 1/2 વાટકી જેટલું બીજું દૂધ ઉમેરીશું. આ દૂધ ઠંડુ દૂધ છે, એકદમ ગરમ દૂધ નથી. હનાયું દૂધ અથવા તો ઠંડુ દૂધ પણ તમે યુઝ કરી શકો છો. પહેલાં આપણે આને બરાબર મિક્સ કરીશું અને દૂધમાં બરાબર પેસ્ટ બનાવીને પછી આપણે તેને મોટા વાસણમાં મોટા તપેલામાં એડ કરીશું અને કન્ટિન્યુ આપણે આ રીતે મિક્સ કરતા રહીશું જ્યાં સુધી બધો જ કોકો પાવડર એકદમ સરસ એકરસ રીતે દૂધમાં મિક્સ ના થઈ જાય અને થોડા પણ લમ્સ રહેવા ના જોઈએ. જે ઘટ્ટા છે કોકો પાવડરના એ થોડા પણ આમાં દેખાવા ના જોઈએ. પાવડર વધારે છે એટલે ઉપરથી મેં થોડું વધારે દૂધ એડ કર્યું છે, 1/2 વાટકી જેટલું ટોટલ. હવે અહીંયા દૂધમાં ઉભરો આવી ગયો છે, આપણે ગેસ એકદમ ધીમો કરી દઈશું અને આ રીતે દૂધ મિક્સ કરીશું. હવે આની અંદર આપણે એડ કરીશું 20 ચમચી જેટલી ખાંડ એડ કરીશું, 20-25 ચમચી જેટલી. જો 1/2 થેલી 1 થેલી અથવા તો 2.5 લિટર દૂધ તમે યુઝ કરતા હોવ તો એમાં 4 ચમચી જેટલી ઓછામાં ઓછી ખાંડ જશે. તો અહીંયા મેં 5 થેલી યુઝ કરી છે એટલે હું 20-25 જેટલી ચમચી એડ કરીશ. તમે વચ્ચે એકાદ વખત ટેસ્ટ કરી શકો છો સ્વીટનેસ. હવે થોડી વાર આ રીતે આપણે દૂધ હલાવતા રહીશું, એકદમ ગેસ ધીમો છે, ખાંડ ઓગળે પછી હવે આપણે કોકોવાળી પેસ્ટ આની અંદર એડ કરીશું. તો એકદમ ઇઝી છે માપ જે છે કોકો બનાવવા માટે. તો 1 થેલી 1/2 લિટર દૂધ સામે આપણે 2-2.5 ચમચી જેટલો કોકો પાવડર લઈશું અને 4-5 ચમચી જેટલી ખાંડ યુઝ કરીશું. જો કોકો પાવડરમાં તમે કંજુસાઈ કરશો, ઓછી નાખશો, તો જે કલર છે એકદમ ડાર્ક બ્રાઉન કલર એ નહીં આવશે અને કોકો પણ થોડો એકદમ કોકો ફ્લેવર જેવો ટેસ્ટ નહીં આવશે. હવે આપણે પેસ્ટ એડ કરીશું. અહીંયા મેં પોળું વાસણ એટલે લીધું છે ફટાફટ ઉભરો ના આવે. તપેલી હોય તો એમાં બહુ જ વખત હલાવવું પડે છે અને ઘણી વખત તેમાં ઉભરો જલ્દી આવી જાય છે.
કોકો જ્યારે તમે બનાવો તો શરૂઆતમાં જે તમને કલર દેખાય એના કરતાં જ્યારે ફ્રીજમાં આપણે ઠંડો થાય તો થોડો કલર માઇનોર ડાર્ક દેખાશે, એટલે આપણે એ વસ્તુની પણ ખાસ ધ્યાન રાખવાની છે. ખાલી કલરના ચક્કરમાં આપણે વધારે કોકો પાવડર નહીં એડ કરીશું. આપણે કોકો છે એ થોડી થોડી વારે આવી રીતે હલાવતા રહીશું જેથી મલાઈ કે એવું જાડી મલાઈ ના થાય. કોઈક વખત આ તો વધારે ક્વોન્ટિટીમાં બનાવો અને એકાદ ગાંઠા દેખાય તો આપણે આ રીતે તેને મિક્સ કરી દઈશું ચમચીથી. અહીંયા દૂધનો ઉભરો આવ્યા પછી મેં લગભગ 15 મિનિટ સુધી દૂધ એકદમ ધીમા ગેસે ઉકાળ્યું છે અને હજી 10-15 મિનિટ હું ઉકાળીશ જેથી એકદમ થિકનેસ છે એ સરસ થાય અને કોકોનો ફ્લેવર પણ સરસ આવે. હવે બીજી 15 મિનિટ આ દૂધ ચડે, બીજી 15 મિનિટ આપણે આ રીતે વચ્ચે વચ્ચે હલાવીએ ત્યાં સુધી હવે આપણે દૂધમાં કસ્ટર્ડ પાવડર આપણે મિક્સ કરીશું. અહીંયા મેં વેનીલા ફ્લેવરવાળો કસ્ટર્ડ પાવડર લીધો છે જેનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને કોકો પાવડર એકદમ થીક કરે છે. આ સિવાય ઘણા લોકો કોર્નફ્લોર યુઝ કરતા હોય છે જે આપણે નોર્મલી કોર્નફ્લોરની સ્લરી બનાવીએ છીએ જ્યારે આપણે સમોસા બનાવવા હોય અથવા તો કટલેસ બનાવી હોય એ વખતે. તો ઘણા લોકો કોર્નફ્લોર પણ એડ કરતા હોય છે, પણ જો તમે કોર્નફ્લોર એડ કરો તો સાથે 2-3 ટીપા તમારે વેનીલા એસન્સના નાખવા પડે એનો ટેસ્ટ લાવવા માટે, કારણ કે આનો જે ટેસ્ટ હોય એકદમ ફિક્કો હોય. તમે 5 ચમચી કોર્નફ્લોર એડ કરો તો એકદમ આ જે વસ્તુ એડ કરો એકદમ ફિક્કી એડ કરો, પણ જો આને ફ્લેવરવાળું બનાવવા માટે એમાં 2-3 ટીપા આપણે વેનીલા એસન્સના નાખવા પડે છે. તો આ બંને વસ્તુનું કોમ્બિનેશન એટલે આ વેનીલા ફ્લેવરવાળો કસ્ટર્ડ પાવડર. આ કસ્ટર્ડ પાવડર છે આપણે ઘણી બધી જગ્યાએ એડ કરી શકીએ છીએ, જેવી રીતે ફ્રૂટ સલાડ છે, દૂધપાક છે, ઇવન ઘણી વખત હું ખીરમાં પણ એડ કરું છું અને આઈસ્ક્રીમમાં પણ એડ કરી શકીએ છીએ. તો આજે આપણે કોકોમાં આ જ કસ્ટર્ડ પાવડર એડ કરીશું. તો અહીંયા હું 5 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરું છું. તેને પણ આપણે આ રીતે દૂધમાં ડાયલ્યુટ કરીશું જે રીતે આપણે કોકો પાવડર ડાયલ્યુટ કરેલો અને બરાબર મિક્સ કરીશું. તો બહુ જ સિમ્પલ છે. મેં 5 ચમચી એટલે લીધું કારણ કે અહીંયા મેં 5 થેલી યુઝ કરી છે, 1.5 લિટર દૂધ યુઝ કર્યું છે અને મેં તમને માપ 1.5 લિટર દૂધની થેલી સામે, એટલે કે 1 થેલી સામે અથવા તો 1.5 લિટર દૂધની થેલી સામે આપ્યું છે. તો 1.5 લિટર દૂધ સામે તમે 1 ચમચી કસ્ટર્ડ પાવડર, 1 ચમચી 2-2.5 ચમચી કોકો પાવડર અને 4-5 ચમચી ખાંડ લેવાની 1.5 લિટર દૂધ સામે, એટલે 1 થેલી સામે. તો તરત જ જે કસ્ટર્ડ પાવડર છે એ મિક્સ થઈ જાય છે અને હવે આપણે આ ત્યારે જ એડ કરવાનું છે જ્યારે આપણે ગેસ બંધ કરીએ જસ્ટ તેની પહેલાં. સુરત જો કોઈએ ગોકુલમનો કોકો ટેસ્ટ કર્યો હશે જે સ્કેટ કોલેજની નજીક જ છે અમારી, તો ગોકુલમનો જે કોકો હોય છે એકદમ જ થીક હોય છે અને એનો ટેસ્ટ એકદમ જ યુનિક હોય છે. તો હું હંમેશા ટ્રાય કરું કે મારો જે કોકો હોય એનો ટેસ્ટ એના જેવો થાય. તો બસ દૂધ હજુ આપણે 10-15 મિનિટ બાળીશું. આપણે કસ્ટર્ડ પાવડરની સ્લરી ઓલરેડી આપણે તૈયાર કરી દીધી છે દૂધમાં મિક્સ કરીને. તો જેવો આપણે ગેસ બંધ કરીશું એ પહેલાં આપણે આની અંદર એડ કરીશું, ત્યાં સુધી હજુ આને આપણે બીજી 10-1 મિનિટ સુધી આ રીતે ધીમા ગેસે દૂધને ઉકાળવા દઈશું. જેટલું દૂધને તમે વધારે ઉકાળશો એટલો જ ફ્લેવર ટેસ્ટ સરસ આવશે. આપણે જે નોર્મલ પહેલાં જે દૂધ હતું એ અહીંયા હતું એની જગ્યાએ ઓછું થયું છે, પણ ઇન બિટવીન આપણે વચ્ચે 1 બાઉલ જેટલું દૂધ એડ કર્યું છે જ્યારે આપણે કોકો પાવડર ડાયલ્યુટ કરીને એડ કરેલું. તો અત્યારે જસ્ટ મેં ટેસ્ટ કર્યો કોકો અને એકદમ પરફેક્ટ અને એકદમ સરસ ટેસ્ટ છે ખાંડ અને કોકોના મિશ્રણનું. ગેસ બંધ કરતા પહેલાં આપણે કસ્ટર્ડ પાવડર એડ કરીશું. આપણે છેલ્લે કોર્નફ્લોરની પેસ્ટ એડ કરીશું ને હવે હું ગેસ બંધ કરીશ.
મેં ગેસ બંધ કરી દીધો છે, પેસ્ટ એડ કર્યા પછી આપણે દૂધ મેં ખાસું એવું બાળ્યું છે. અહીંયા અડધો કલાક કરતાં પણ વધારે ગેસ ચાલુ રહ્યો છે, 40 મિનિટ જેવો, એમ કે દૂધની ક્વોન્ટિટી પણ વધારે છે. ગેસ બંધ કર્યા પછી જ્યાં સુધી કોકોનું તાપમાન રૂમ ટેમ્પરેચર થાય ત્યાં સુધી આપણે એને થોડી થોડી વારે આ રીતે હલાવતા રહીશું. જેમ જેમ ઠંડો પડશે કોકો એટલું જ તે ઘટ થતો જશે અને એનો કલર પણ ડાર્ક થતો જશે. તો કોકો એકદમ રૂમ ટેમ્પરેચરે ઠંડુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ જાડું થયું છે. હવે આપણે તેને ફ્રીજમાં મૂકીશું. તે સિવાય તમારે ઇન્સ્ટન્ટ સર્વ કરવો હોય તો આને ફ્રીઝરમાં મૂકી શકો છો અડધો કલાક, અને અડધો કલાક ફ્રીઝરમાંથી બહાર કાઢીને એક વખત બ્લેન્ડર ફેરવી દેજો એટલે કોકો એકદમ સરસ ઠંડો તૈયાર થશે. અથવા તો જ્યારે પણ ફ્રીજમાં મૂકો તો 2-3 કલાક પછી આપણે બ્લેન્ડર ફેરવીશું એક વખત. તો કોકો મેં ફ્રીજમાં મૂકી દીધો છે ઠંડો કરવા માટે ઢાંકીને. 2-3 કલાક પછી ફ્રીજમાંથી આપણે બહાર કાઢી બ્લેન્ડર ફેરવી દઈશું 1 મિનિટ. તો હવે તમે જોઈ શકો છો આની સ્મૂથનેસ અને રિઝલ્ટ ફાઇનલ. હવે આપણે એને ડબ્બામાં પેક કરીને ફ્રીજમાં 3-4 દિવસ સુધી એન્જોય કરી શકીએ છીએ, પણ 3 દિવસ સુધી રહેશે જ નહીં, 2 દિવસમાં જ ખતમ થઈ જશે. તો હવે આ ફાઇનલ રિઝલ્ટ જોઈ શકો છો, એકદમ સ્મૂથ અને સરસ છે. બસ હવે આને આપણે ફ્રીજમાં સ્ટોર કરીશું અને ડાયરેક્ટ પીવાનું છે. હવે તમારે બ્લેન્ડર કે એવું કશું જ ફેરવવાની જરૂર નથી, ખાલી ચમચાથી હલાવીને તમે સર્વ કરી શકો છો વેનિલા આઈસ્ક્રીમ અથવા તો ચોકલેટના નાના નાના ક્રમ્સ એડ કરીને. તો એકદમ ગોકુલમ જેવો ટેસ્ટ આવ્યો છે અને બહુ જ સરસ કોકોનો ટેસ્ટ આવે છે. નીચે રાખ ગ્લાસ.